महत्वपूर्ण समाचार मळी रह्या छे, जेमां वडोदरा शहेरमां सतत कोरोना केसोमां वधारो थता तंत्र चिंतित जोवा मळी रह्युं छे। वडोदरामां सतत कोरोना केस वधता तंत्र चिंतित जोवा मळी रह्युं छे। डॉक्टर ओएसडी विनोद राव करी रह्या छे ताबड़तोड़ बैठक, तेमज गोत्री होस्पिटलना तबीबो साथे विनोद राव बैठक करशे अने सयाजी होस्पिटल खानगी होस्पिटलना तबीबो साथे बैठक करशे। તેમજ ઓએસડી ડોક્ટર વિનોદ રાવે નિવેદનમાં જણાવ્યું છે કે દેશના અન્ય રાજ્યોમાં અને શહેરોમાં કોરોનાના કેસમાં ખૂબ વધારો જોવા મળ્યો છે, એ જ પ્રમાણે ગુજરાતમાં પણ અને ખાસ કરીને વડોદરામાં પણ છેલ્લા બે અઠવાડિયામાં કોવિડના કેસોમાં વધારો જોવા મળ્યો છે। એમાં પણ હોસ્પિટલમાં એડમિશનના સંખ્યામાં છેલ્લા 10-12 દિવસમાં ખૂબ વધારો જોવા મળ્યો છે। આજે લગભગ 2400 જેટલા પેશન્ટ્સ હોસ્પિટલોમાં દાખલ છે, એના સામે લગભગ 4500 જેટલા વ્યવસ્થા છે, એટલે ચિંતાની પરિસ્થિતિ નથી। છતાંય 4500ની ક્ષમતાને અમે 5000 અને 6000 સુધી લઈ જવા માટેના માઇક્રો પ્લાનિંગ કરી રહ્યા છીએ અને આવતા 3-4 દિવસમાં 6000 સુધી અમે પહોંચીશું। કોવિડમાં આ વખતે વેન્ટિલેટરની રિક્વાયરમેન્ટ ગયા વખત કરતાં ઓછી છે, ગયા વખત એટલે ગયા પીકિંગ જે સપ્ટેમ્બરમાં થયા એના કરતાં। આજે ગોત્રી અને SSGના હોસ્પિટલના મુલાકાતે હું આવ્યો। ગોત્રીમાં 203 જણા અત્યારે દાખલ છે, એમાં 31 જણા વેન્ટિલેટર ઉપર છે, 111 જણાને ઓક્સિજનની જરૂર છે, બાકી લગભગ 65 જેટલા લોકોને રૂમ એરથી જ સાજા કરી શકાય આ પરિસ્થિતિ છે, જેથી હોમ આઇસોલેશન ઉપર હવે ભાર મૂકાશે। ગઈકાલે પણ લગભગ 400 જેટલા ઓપીડી આવી, આ ઓપીડીમાંથી 50 જેટલા એડમિશન થયા અને બાકી લોકોને અમે સસ્પેક્ટેડ હોય કે કન્ફર્મ્ડ હોય કે નેગેટિવ હોય તો પણ અમે હોમ આઇસોલેશન માટે આગ્રહ કરતા હોઈએ છીએ। શહેરમાં ડોર ટુ ડોર સર્વેલન્સ અને ધન્વંતરી રથના માધ્યમથી સર્વેલન્સની કામગીરી ખૂબ સારી રીતે ચાલે છે, વેક્સિનેશનની કામગીરી પૂર ઝડપથી ચાલી રહી છે। ગઈકાલે બાગ બગીચા અને પબ્લિક પ્લેસીસ ખાસ કરીને ઝૂ અને આ પ્રમાણેના બધા જ બંધ કરવા માટે નક્કી થયા, સાથે સાથે કોચિંગ ક્લાસીસ અને ટ્યુશન ક્લાસીસ પણ ફિઝિકલ બાળકોને બોલાવીને ત્યાં તાલીમ આપવાના કામગીરીને બંધ કરવા માટે નિર્ણય થયો છે, ઓનલાઈન ક્લાસીસ ચાલુ રહેશે। એ પ્રમાણે આવતા દિવસોમાં કોરોનાના સ્પ્રેડ ઓછું થાય, સ્પીડ ઓછું થાય આ દિશામાં કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે।